मित्रों अपने पार्ट वन पूरो करो, हवे पार्ट टू एमा एक्टिविटी 6A जो पाना नंबर 98 पाना नंबर ऊपर छे। तमने बधाने स्टोरी सांभळवानुं गमे छे ने, तमारा दादा दादी पण तमने स्टोरी कहेता हता, मम्मी पप्पा पण, बराबर ने? तो आजे एक सरस मजानी वार्ता छे जे आपणे अहींया भणीशुं। आ वार्ता ए तमे अगाउ भणी पण गया छो, पण आजे आपणे बीजा स्वरूपे भणवाना छीए। जो Once a shepherd boy went to the jungle. एक वार शेफर्ड बॉय એટલે ભરવાડનો છોકરો જંગલમાં ગયો હતો। He watched his flock of sheep there. અને ત્યાં એ તેના ઘેટાના ટોળાને લઈને જંગલમાં ચરવા માટે ગયો હતો। He was bored in the afternoon. હવે ઘેટા તો ચરતા હતા એટલે છોકરો તો bored એટલે કે એને ગમતું ન હતું કે હું એકલો બેઠો બેઠો શું કરું, કંઈક તો મારે કરવું પડશે, એને એવું વિચાર્યું। He had a trick for fun. હવે હું એ બેસી રહ્યો હતો, આપણે એકલા એકલા બેઠા હોય તો આપણને એવું કંઈ થાય ને, આપણે પણ કંઈક કરીએ, તો એને પણ એવું થયું કે મારે કંઈક યુક્તિ કરવી પડશે। હેલ્પ હેલ્પ, એણે એવું કીધું, મદદ કરો મદદ કરો। He cried, આમ કરીને રોવા લાગ્યો। Wolf wolf, I am in danger. હવે એ તો જોરથી બહુ પાડવા લાગ્યો, મદદ કરો, વરુ વરુ વરુ, હું ખૂબ જ ભયાનક સ્થિતિમાં છું, આવી રીતે એ તો જોર જોરથી ચીસો પાડવા લાગ્યો। ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ સાઉન્ડ. હવે ત્યાં જે ગામના લોકો હતા એ લોકોએ આનો અવાજ સાંભળ્યો, ત્યારે છોકરો બહુ પાડતો હતો ને મદદ કરો, ત્યારે એ લોકોએ અવાજ સાંભળ્યો। ધે કેમ રનિંગ ધેર, અને પેલા જે લોકોએ એનો અવાજ સાંભળ્યો એ લોકો ત્યાં દોડતા દોડતા આવી ચડ્યા। ધ શેફર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ, હવે પેલો છોકરો તો ખબર છે ને નવરો બેઠો હતો એટલે એણે આવું કામ કર્યું હતું, હવે પેલા લોકો આવ્યા તો પેલો ભરવાડનો છોકરો હતો એ તો હસવા લાગ્યો અને બોલ્યો, દેર આર નો વુલ્સ, ઇટ વોઝ જસ્ટ ફન. તેણે શું કીધું, વુલ્ફ એટલે વરુ, અહીંયા કોઈ વરુઓ આવ્યા નથી, હું તો ખાલી મજાક કરતો હતો। મિત્રો જોયું, એ છોકરો ખાલી મજાકમાં આવી રીતે એણે બધાને દોડાવ્યા, અને એ લોકો જ્યારે આવ્યા ત્યારે કીધું કે હું મજાક કરતો હતો। ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, હવે પેલા લોકો તો એ સાંભળી અને પછી જતા રહ્યા અને પોતાના કામે લાગી ગયા। બટ ધ શેફર્ડ બોય ક્રાઈડ વુલ્ફ વુલ્ફ, પણ પેલો છોકરો તો રડવા લાગ્યો અને વરુ વરુ એવું પાછી બૂમો પાડવા લાગ્યો। થ્રી મોર ટાઈમ્સ, હવે અત્યારે તેણે ત્રણ વાર કીધું વુલ્ફ વુલ્ફ એટલે કે વરુ વરુ। થ્રી મોર ટાઈમ્સ ધ વિલેજર્સ કેમ ધેર, જો હવે ફરી ત્રણ વાર એણે આવું કર્યું, વરુ વરુ કરી મદદ કરો એમ કરીને ત્રણ વાર પેલા જે લોકો હતા બધાને બોલાવ્યા કે વરુ આવ્યું આમ કરીને એણે બોલાવ્યા। એન્ડ થ્રી મોર ટાઈમ્સ ધ બોય લાફ, હવે ત્રણે ત્રણ વાર પેલા લોકો તો આવ્યા દોડીને, આપણે પણ કોકની મદદ માંગીએ તો બધા દોડીને આવી જાય ને, તો પેલા લોકો ત્રણ વાર આવી રીતે આવ્યા પેલા છોકરાની બૂમો સાંભળીને, પરંતુ જ્યારે એ લોકો આવતા હતા ત્યારે પેલો છોકરો તો હસતો જ હતો, કારણ કે એ તો મજા કરતો હતો, એ એની મજાના મૂડમાં હતો। હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોબ, હવે એ તો વિચારવા લાગ્યો કે મેં તો કેટલી મોટી મજાક કરી નાખી। ધ વિલેજર્સ ડીડ નોટ, પણ પેલા લોકોને ગમ્યું નહીં, સાચી વાત છે ને, એ લોકો એમનું કામ કરતા હતા અને કામ છોડી છોડીને એ આવતા હતા, એટલા માટે જે ગામના લોકો હતા એમને તો ગમ્યું નહીં। સૂન આફ્ટર, હવે થોડા ટાઈમ પછી, સમ વુલ્ફ્સ રિયલી કેમ, જો જેનો એ મજાક બનાવ્યું હતું એ સાચે આવી ગયો, એટલે કે થોડા ટાઈમ પછી વરુઓ આવ્યા। ધ શેફર્ડ બોય ક્રાઈડ વુલ્ફ વુલ્ફ, હવે તો પેલો છોકરો સાચું રડતો હતો અને જોર જોરથી બૂમ પાડતા હતા વરુ વરુ, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ, પરંતુ પેલા લોકો તો આવ્યા નહીં કેમ કે એ લોકોને તો ખબર હતી એવું કે આ છોકરો તો મજાક કરે છે ને, ખાલી ખાલી અમને બોલાવે છે। ધ બોય રેન ટુ ધ વિલેજ, હવે પેલો લોકો આવ્યા નહીં એટલે પેલો છોકરો તો ગામ તરફ દોડ્યો। હી રિક્વેસ્ટેડ ધ વિલેજર, એ તો પેલા ગામના લોકોને વિનંતી કરવા લાગ્યો। ધ વિલેજર સેડ, વી આર નોટ ફૂલ્સ, હવે પેલા ગામના લોકો તો ખબર છે ને કે આ તો મજાક કરે છે, આ તો ખાલી ખાલી કહેતો હશે, તો પેલા ગામના લોકો એવું કીધું કે વી આર નોટ ફૂલ્સ એટલે કે ફૂલ એટલે કે અમે મૂર્ખ નથી। એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હી સીપ, હવે સીપ એટલે કે ઘેટું, પેલા છોકરાએ એના બધા ઘેટા ગુમાવી દીધા, કારણ કે જ્યારે પેલા લોકોને બોલાવવા આવ્યો હતો ત્યારે સાચે જ બધા વરુ આવ્યા હતા અને વરુ એના ઘેટાઓને ખાઈ ગયા, તો જોયું મિત્રો
आ एक नानी अमती मजाक एने केटली भारे पड़ी गई, एने पोताना बधा ज घेटा गुमावी दीधा। तो ज्यारे पण कामना समय कोई काम करतु होय त्यारे आपणे ए लोकोने आवी रीते बोलावा नहीं अने ए लोकोने वगर कामना हैरान करवा जोईए नहीं। आना परथी शीख मळे छे के आपणे आपणुं काम करीए छीए, आपणे भले नवरा होय परंतु सामेवाळा नवरा होता नथी, तो आपणे एमने हैरान करवा जोईए नहीं। पेला छोकराए गामना लोकोने पहली वार बोलाया, बीजी वार बोलाया, त्रीजी वार बोलाया, बधा टाइम ए लोको आव्या, परंतु ज्यारे साचे वरुओ आव्या त्यारे गामना लोको त्यां आव्या नहीं। अने छोकरो तो गभराई गयो अने गभराई जवाथी गाममां गयो तो खरो, परंतु तो पण पेला गामना लोको आव्या नहीं, एना बधा ज घेटा वरुओ खाई गया। मित्रों आ स्टोरी तमारे पण जाते वांचवानी छे अने ए माटे मैं तमने मीनिंग हार्ड वर्ड ए आपणे अत्यारे जोईशुं। आनी अंदर जे हार्ड वर्ड छे ए तमने आवडे ने तमे जाते स्टोरी वांचो। पहेलुं छे हेल्प, हेल्प एटले मदद। बीजुं छे वुल्फ, वुल्फ एटले वरु। शेफर्ड बॉय एटले भरवाड़नो छोकरो। वेंट आ गो, गोनु भूतकाळ रूप छे, वेंट एटले गयो। जंगल एटले जंगल। वॉच एटले जोयो, आ पण वॉच नुं भूतकाळ नुं रूप छे। फ्लॉक एटले टोळुं, ભેટાવાનું ટોળું હોય, બકરાનું ટોળું એને ફ્લોક કહેવાય। સીપ, સીપ એટલે ઘેટું। આફ્ટરનૂન એટલે બપોર, મોર્નિંગ ને આપણે સવાર કહીએ છીએ, આફ્ટરનૂન ને બપોર કહીએ છીએ, ઇવનિંગ ને સાંજ કહીએ છીએ, નાઇટ ને આપણે રાત્રિ કહીએ છીએ। ફ્રીક એટલે યુક્તિ। ફન એટલે મજા। ડેન્જર એટલે જોખમ। પીપલ એટલે લોકો। વિલેજ, વિલેજ એટલે ગામ। સાઉથ એટલે ઘૂમો પાડી, ચીસો પાડી। વર્ક એટલે કામ। ટાઈમ વખત, સમય કાળ। ગ્રેટ એટલે મોટું। જોબ એટલે રમૂજ। રિયલી એટલે ખરેખર। ફૂલ એટલે મૂર્ખ। મિત્રો બધા વર્ડ્સ તમારે લખવાના છે ને મોડે કરવાના, તમે આ વર્ડ્સ વાંચશો અને લખશો તો તમને પણ સ્ટોરી વાંચતા આવડશે અને તમે પણ વાંચી શકશો। તો આ વર્ડ કામની નોટમાં તમારે લખવાનું છે। મિત્રો આપણે એક્ટિવિટી 6-3 જોઈશું, એમાં 6 એના આધારે ખાલી જગ્યા પૂરો, જે આપણે આ ભણી ગયા એના પરથી આ ખાલી જગ્યા આપેલી છે। અ સેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ, એટલે અ સેફર્ડ બોય વેન ટુ ધ જંગલ। સેકન્ડ છે હી ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોબ, તો હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોબ। થર્ડ છે હી ખાલી જગ્યા ધ વિલેજર, તો હી રિક્વેસ્ટેડ ધ વિલેજર। फोर्थ चे बट द सेफर्ड बॉय खाली जगह फुल फुल, तो बट द सेफर्ड बॉय क्राइड फुल फुल। द पीपल इन द विलेज खाली जगह देर, तो द पीपल इन द विलेज केम देर। द बॉय खाली जगह हिज सिक, तो द बॉय लॉस्ट हिज सिक। सेवन बट द विलेजर्स खाली जगह नॉट खाली जगह, बट द विलेजर्स डिड नॉट कम। Eight, the villagers खाली जगह back to their work, तो the villagers went back to their work। मित्रों खाली जगह तो आपणे જોઈ, આના પરથી આ વાક્યોને આપણે પાઠના આધારે એટલે કે વાર્તાની ઘટનાક્રમના આધારે ગોઠવવાના છે। તો પહેલું કયું વાક્ય આવશે, પહેલું જે છે અ શેફર્ડ બોય went to the jungle। સેકન્ડ આવશે ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર। थर्ड आवशे द विलेजर्स वेंट बैक टू देयर वर्क। फोर्थ आवशे बट द शेफर्ड बॉय क्राइड वुल वुल। फिफ्थ छे ही थॉट इट वॉज अ ग्रेट जॉब। सिक्स बट द विलेजर्स डिड नॉट कम। सेवन ही रिक्वेस्टेड द विलेजर्स। एंड एट द बॉय लॉस्ट हिज सिक। मित्रों आ पण तमारे लखवानुं छे, आ खाली जग्या परथी ज आपणे आ वाक्योने वार्तानां घटनाक्रम प्रमाणे गोठव्या छे। हवे तमारी बुक्समां तमे जुओ पाना नंबर 100 एक्टिविटी 7 आपेली छे, एमां पहेला वर्तमानकाळना रूप अने एनी सामे भूतकाळना रूप आपेला छे। जेम के से એટલે કે અને સે તો કહ્યું। બીજું છે પ્લે તો રમવું, પ્લે રમ્યા। થર્ડ છે ડાન્સ, એનું થશે ડાન્સ્ડ। ક્રાઈડ તો ક્રાઈડ। વોશ તો વોશ્ડ। ક્લાઇમ્બ તો ક્લાઇમ્બ। ડ્રાઈ તો ડ્રાઈડ।
हियर तो हर्ड, टेक टू फील फेड गेट गॉट गो वेंट आ वर्तमान कालना रूपो जो एनी सामे भूतकाळना आपेला छे आ तमारे तमारी जाते तमारी नोटबुक में लखवाना छे हरी हरीड प्रे प्रेड वॉक वॉक्ड क्लैप क्लैप लाफ लाफ्ड वॉश वॉश्ड वॉच वॉच पे पेड गिव गेव ईट एट पुट पुट कम के तो मित्रों आ तमारे तमारी जाते नोटबुक में लखवाना छे। हवे एक्टिविटी ए जोईए शब्दों ने योग्य क्रम में गोठवी वाक्य लखो तमने अहीं शब्दों आड़ावड़ा आपेला छे एने तमारे योग्य क्रम में गोठवी अने वाक्य बनावानुं छे एनुं एक्जाम्पल एटले के उदाहरण जोईए प्लेड क्रिकेट प्रिया यस्टरडे एटले के प्रिया गई काले क्रिकेट रमती हती तो प्रिया प्लेड क्रिकेट यस्टरडे आवी ज रीते हवे आपणे वाक्य जोईशुं तमारे गोठवीने लखवाना छे मित्रों आ तमारे ध्यानथी लखवाना छे केम के आ एकम कसोटीमां पण आवशे मी सोनल थेन तो सोनल थेन मी सोनले मारो आभार मान्यो सेकंड छे लाउडली रीमा लाफ लास्ट नाइट तो रीमा लाफ लाउडली लास्ट नाइट गई रात्रि रीमा खूब ज जोरथी हसती हती थर्ड छे टच द द आइस क्यूब द बेबी तो द बेबी टच द आइस क्यूब बरफना टुकड़ाने पेली बाळकीए अड़क बाळकी अड़की रही हती वेन टू पोएम द मार्केट इन द मॉर्निंग प्रेम वेन टू द मार्केट इन द मॉर्निंग प्रेम सवारे बजारमां गयो हतो फिफ्थ रोड विक्रम आ स्टोरी यस्टरडे तो विक्रम रोड आ स्टोरी यस्टरडे विक्रम गई काले वार्ता लखी रह्यो हतो तो मित्रों आ तमारे लखवाना छे। चलो मित्रों हवे आपणे टाइगर विषे निबंध लखीशुं द टाइगर द टाइगर इज अ वाइल्ड एनिमल टाइगर जेवुं जंगली प्राणी छे इट लिव्स इन अ जंगल ते जंगलमां रहे छे इट हेज अ बिग एंड स्ट्रॉंग बॉडी टाइगर केवु महा मोटू अने केवु एनु बॉडी खूब स्ट्रॉंग एटले के मजबूत होय छे इट हेज अ ब्लेक स्ट्राइप ऑन इट्स बॉडी तमने खबर हशे के वाघ पीला कलरनो होय छे अने एना ऊपर ब्लेक कलरनो स्ट्राइप एटले के पट्टा होय छे इट हेज अ शार्प टीथ एंड शार्प क्लोज હવે ટીથ એટલે એના દાંત મોટા હોય છે અને ક્લોઝ એટલે જે નખના પંજા હોય એને ક્લોઝ કહેવાય ધ ટાઈગર કિલ્સ એન્ડ ઈટ્સ એનિમલ વાઘ પ્રાણીઓને મારે છે અને એનું જ ખાય છે એટલે કે એનું ભોજન કરે છે ધ ટાઈગર ઇઝ કોલ્ડ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા હા ટાઈગર એ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે વી કેન સી ધ ટાઈગર ઇન અ સર્કસ ઓર ઇન ધ ઝૂ મિત્રો આપણે અંદર ભણી ગયા કે પ્રાણી સંગ્રહાલયમાં બધી જાતના પ્રાણીઓ જોવા મળે છે તો વાઘ પણ તમે જોયો હશે ને તો વાઘ ક્યાં જોવા મળે છે પ્રાણી સંગ્રહાલય સર્કસ સર્કસમાં દાવ કરવા માટે પણ વાઘને લાવવામાં આવે છે વી લાઈક ટુ સી ધ ટાઈગર ઇટ લુક્સ ગ્રાન્ડ ઓર મજેસ્ટિક મને વાઘને જોવાનું ખૂબ ગમે છે કારણ કે સરસ દેખાય છે અને મજેસ્ટિક એટલે એક્સ્ટ્રા કલર પ્રાણી દેખાય છે તો આ નિબંધ તમારે લખવાનો છે અને મોઢે પણ કરવાનું છે કારણ કે એ તમારી પરીક્ષામાં પણ પૂછાશે લેસન તો આખો જોઈ લીધો હવે હોમવર્ક તો આપવું પડશે ને હોમવર્કમાં તમારે દરેક વ્યક્તિનું કાર્ય લખો હવે તમે યસ્ટરડે વાળું તો લખી દીધું છે અહીંયા નામ આપેલા છે અને આજે એ લોકો શું કાર્ય કરી રહ્યા છે એ આપણે આગળ જોઈ ગયા એ હોમવર્કમાં આપણે લખવાનું છે તો પહેલું છે રઘુ રઘુ આજે શું કામ કરી રહ્યો હતો બીજું છે કનુ મંજુબેન ભોલાભાઈ કોકિલાબેન બિલકીબેન રામુ એન્ડ જાનકી આ લોકો આજના સમયમાં શું કામ કરી રહ્યા છે એ તમારે અહીંયા હોમવર્કમાં લખવાનું છે અહીં આપણો યુનિટ 6 આઈ સ્ટડી હેલ્પિંગ હેન્ડ્સ પૂરો થાય છે આમાં જે પણ મેં વર્ક કાર્ય આપ્યું છે હોમવર્ક આપ્યું છે બધું તમારે લખવાનું છે એ મોઢે પણ કરવાનું છે જેથી તમને પરીક્ષામાં આવડે અને જાતે પણ તમે લખી શકો મિત્રો જે હાર્ડ વર્ક લગાવ્યા છે એ પણ સ્ટડી કરીને તમારે લખવાના
છે અને આ હોમવર્ક ખાસ લખવાનું છે જેથી તમને આવડે અને આપણે પ્રશ્નોના જવાબ શબ્દો એ બધું જ આપ્યું છે બધું તમારે લખવાનું છે તો અહીંયા યુનિટ 6 પૂરો થાય છે।